અડાજણમાં આવેલા યોગેશ્વર કોમ્પ્લેક્સના પહેલા માળે ક્રાઇમ બ્રાન્ચની એન્ટી હ્યુમન ટ્રાફિક યુનિટે દરોડા પાડી ત્યાંથી સ્પાનયાર્ડમાં ચાલતા લોહીના વેપારને ઝડપી પાડી ચારની ધરપકડ કરી હતી. અડાજણમાં આયુર્વેદિક મસાજ સ્પાની આડમાં લોહીનો વેપાર ચાલતો હોવાની બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચની એન્ટી હ્યુમન ટ્રાફિક યુનિટે યોગેશ્વર કોમ્પ્લેક્સના પહેલા માળે તપાસ કરી હતી. એમાં સ્પાના નામે દેહ વેપારનો ધંધો ધમધમી રહ્યો હતો. પોલીસે લલના સાથે રંગરેલીએ મનાવતા ગ્રાહકોને પકડી પાડ્યા છે. મસાજના નામે ગ્રાહકો પાસેથી 1500 થી 2000 કાઉન્ટર પર લેવાતા પછી લલના એક્સ્ટ્રા સર્વિસ કે ફૂલ સર્વિસ કે પછી હાફ સર્વિસના નામે રૂપિયા પડાવતી સ્પાના સીસીટીવીથી આવનારા પર નજર રખાતી પોલીસે ગ્રાહક બનીને રેડ પાડી હતી. પોલીસે કુટણખાનાના માલિક અમિત સાવુ, મેનેજર સપન માહુતે, લલના સપ્લાય કરનાર બસાક બૈદ્યનાથ અને શકીલ મોહમ્મદને પકડી લીધા છે. જે સ્પામાં ભાગીદાર કિશન રાજુ ભરવાડને વોન્ટેડ જાહેર બતાવ્યો છે. સ્પામાંથી મોબાઈલ ફોન, રોકડ સહિત 23,300 મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે. સ્પામાં કોલકાતાની 3 લલનાઓ પકડાઈ છે, જેને પોલીસે સાક્ષી બનાવી છે. અઝરપુર સિટી 10 ન્યૂઝ.